શિક્ષણ સંસ્થા સંચાલિત YouTube ચેનલ માં હું તૃપ્તિબેન ધકાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। બીજા નંબર માં વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સરસ રીતે મૂલ્યાંકન કસોટી છે એના પેપર તમે આપી રહ્યા છો અને એના જવાબ પણ બધા ખૂબ સરસ રીતે લખી રહ્યા છો। સાથે સાથે મને પણ એવું લાગ્યું કે તમે લોકો છે એ ખૂબ ઘરે રહીને પણ ખૂબ જ મહેનત કરો છો અને ખૂબ સરસ રીતે ભણી રહ્યા છો। બીજા નંબર માં ફ્રેન્ડ્સ કે આપણે યુનિટ 1 થી 4 કમ્પ્લીટ સરસ રીતે શીખી અને એમાં આવતા આપણે ગ્રામરના ટોપિક છે એ પણ સમજતા હતા। સાથે સાથે આજે આપણે થોડું રિવિઝન પણ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે લેટ અને કે આ બે શબ્દો જે આપણા સહાયકારક ક્રિયાપદો છે હેલ્પિંગ વર્બ એના વિશે સમજ્યા। હવે આજે ફ્રેન્ડ્સ આજના સરસ મજાના લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ એનું થોડુંક એવું રિવિઝન કરીએ। રિવિઝનમાં મને એવો ટોપિક લાગ્યો છે જે WH ક્વેશ્ચન છે એમાં થોડુંક આપણે વધારે સરસ રીતે સમજીએ। હવે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે અને તેને દર્શાવવું છે તેના માટે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે કયા કયા શબ્દોને જોઈ શકીએ તો કે યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક આવા જે બધા શબ્દો છે એ આપણે એમાં બરાબર રીતે જોઈ શકીએ છીએ। તમે બધા ખૂબ સરસ રીતે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સમજી ગયા છો અને એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના હતી તો કે પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું અને પ્લસ અધર વોઝ એટલે કે આ જે કાળ છે એવો છે કે એમાં ઇઝ માર્કના વોઝ અને વેર એટલે કે ટુ બી ક્રિયાપદના વોઝ અને વેર એ આવે। સામાન્ય રીતે આપણે વાક્ય બનાવવાના હોય તો એમાં આપણે આ બે જે ક્રિયાપદો છે એમનો ઉપયોગ કરીએ છીએ। હવે સાથે સાથે આપણે ઈ કન્સ્ટ્રક્શન વિશે સમજ્યા કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે કે ટુ પ્લે હોય તો આપણે શું લેતા હતા પ્લેડ લેતા હતા અને પ્લેડ પછી હવે માનો કે આપણે કાંઈ એવું પ્રશ્નાર્થ વાક્ય બનાવવો છે હકાર વાક્ય બનાવવું છે ત્યારે આપણે શું કરતા કે પાછા ડૂનું એટલે કે ટુ ડુ એનું ભૂતકાળનું રૂપ આપણે શું લેતા હતા ડીડ લેતા હતા બરાબર અને ડીડ લઈએ ત્યારે આપણે શું કરીએ તો કે ડીડ લેતા આપણે જે મુખ્ય ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં આવી જાય। જો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું અને સમજાવું તો તમને વધારે સરસ રીતે સમજાઈ જશે। હવે માનો કે એક વાક્ય છે કે અમે ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યું બરાબર અમે ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યું હવે એમાં સબ્જેક્ટ કોણ છે તો કે અમે એટલે કે મી હવે ક્રિયાપદ શું છે તો કે રમ્યા તો રમ્યા એનું ભૂતકાળનું રૂપ શું આવશે પ્લે તો કે વી પ્લે ક્રિકેટ વી પ્લે ક્રિકેટ લાસ્ટ વીક વી પ્લે ક્રિકેટ લાસ્ટ વીક બરાબર એટલે આમાં જો સબ્જેક્ટ વી મુખ્ય ક્રિયાપદ જે પ્લે હતું એનું કઈ રૂપ આવી ગયું ભૂતકાળ અને પછી અધર વર્ડ્સ બરાબર હવે આનું પ્રશ્નાર્થ વાક્ય આપણે જ્યારે બનાવવું છે તો હવે આનું તમે જુઓ છો કે વોઝ અને વેર નથી બરાબર તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આપણે કોની હેલ્પ લેવી પડે તો કે ટુ ડુ એનું ભૂતકાળનું રૂપ ડી શું લેશું આપણે ડી અને જ્યારે આપણે ડીડ લઈએ છીએ ત્યારે મુખ્ય ક્રિયાપદ કેમાં આવી જશે મૂળ રૂપમાં। આ એક ફ્રેન્ડ્સ તમારે જો નોંધ કરવી હોય તો આની નોંધ તમે સરસ રીતે કરી લેજો કે જ્યારે આપણે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ લઈએ છીએ ડુ ડુનું ભૂતકાળનું રૂપ ડીડ લઈએ છીએ અથવા તો ધ સિમ્પલ પ્રેઝન્ટમાં ટેન્સમાં આપણે ડઝ લઈએ છીએ ત્યારે જે મુખ્ય ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં આવે છે બરાબર। હવે માનો કે આને આપણે નેગેટિવ સેન્ટેન્સીસ બનાવશું તો કે અમે ગયા અઠવાડિયે ક્રિકેટ નહોતા રમ્યા તો કેમ બનાવશું તો કે વી ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ વીક પાછા પૂછશો તો તમે જોયું આમાં મેં શું ફેરફાર કર્યો તો કે જો અહીંયા છે ને ડીડ લીધું તો આ જે ક્રિયાપદ હતું એ કેવું આવી ગયું આ મુખ્ય ક્રિયાપદ હતું ને ઈસેમાં આવી ગયું મૂળ રૂપમાં આવી ગયું એટલે કે એમાં જે ઈડી હતું એ કાઢી નાખ્યું એટલે કે આ જો આપણું જે ટુ પ્લે છે એ જ્યારે ભૂતકાળમાં જાય ત્યારે શું થઈ જાય તો કે પ્લે બરાબર
बोटल एनु मूल रूप शू हतु टू बाय
એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની કે વોટ ડીડ દિશા બાય આ એની વાક્ય રચના કે પહેલા ડબલ્યુ એફ ક્વેશ્ચન્સ એની બાજુમાં સહાયકારક ક્રિયાપદ પછી કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં અથવા તો અહીંયા જો ડુ હોય તો પછી કોઈ ફેરફાર થતો નથી પણ અહીંયા ડીડ છે અને આપણે અત્યારે જે શીખી રહ્યા છીએ એ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો તો એમાં તો આપણે આ રીતના ફેરફાર કરી શકીએ કે ભાઈ વોટ લીધું પછી ડીડ લીધું પછી કરતા લીધા અને પછી બાય લીધું તો આ જે છે એને પણ તમારે બરાબર રીતે સમજવાનું કે ભાઈ વોટ ડીડ દિશા બાય દિશાએ શું ખરીદ્યું તો ફ્રેન્ડ્સ આની નોંધ તમારે તમારી ફેરબુકમાં અથવા તો તમે જે પ્રેક્ટિસ બુક કરો છો રફમાં હોમવર્ક એમાં કરતા જજો જેથી તમને આ જે છે એ બરાબર રીતે સમજાઈ જાય હવે આપણે એના પછીનું વાક્ય છે કે તેજસ્વીએ પોતાનો પગ ક્યાં મૂક્યો એટલે જગ્યા આવશે તો ત્યાં આપણે કયું રહેશું હા સ્થાન આપણે જોવાનું છે એટલે વેર આવશે વેર છે એ સ્થાન બતાવે છે એટલે કે જગ્યા બતાવે છે તો વાક્ય કઈ રીતે બનશે પછી શું લેશે મુખ્ય જે આપણે હેલ્પિંગ વર્ક છે કોણ ડી તો વે ડી પછી શું આવશે ત્રીજો નંબર કોણ આવશે તેજસ્વી અને ઈ જ કરતા છે તો વે ડી તેજસ્વી પછી મુખ્ય ક્રિયાપદ શું છે પ્લેસ તો એનું મૂળ રૂપ શું આવશે પ્લેસ પ્લેસ પછી અન્ય શબ્દમાં શું રહ્યું હવે તો કે હર ફૂટ તો અહીંયા આપણે શું લખ્યું હર ફૂટ ઓકે જો અહીંયા ફૂટની જ વાત કરીએ ફીટ નથી એટલે એક જ પગ આપણો ફૂટ છે એનો સિંગ્યુલર છે પ્લુરલમાં શું થઈ જાય ફીટ તો કે તેજસ્વીએ પોતાનો ડાબો પગ ક્યાં મૂક્યો બરાબર શું ફેરફાર કરીએ આપણે તો કે ડીડ લીધું અને જે પ્લેસ એ મૂળ રૂપમાં આવી ગયું વાક્ય આ રીતે એટલે આની સિમ્પલ મીનિંગ શું છે સાદું સમજવાનું શું છે કે આપણે જ્યારે વાક્ય લખીએ છીએ વાક્ય સમજીએ છીએ જ્યારે તમારા હાથમાં વાક્ય આવે તમારે પહેલા પહેલા તો એનું ટ્રાન્સલેશન એટલે સમજી લેવાનું ટૂંકમાં કે ભાઈ એમાં શું કહેવા માંગે છે પછી ત્યાં અંડરલાઇન કરેલું છે એટલે કે એને નીચે જે તમારે જોઈ લેવું અને પછી તમે એ શબ્દોને કાઢી નાખો ને તો તમને બરાબર રીતે સમજાય છે કે ભાઈ આપણે આ વાક્યને કેવી રીતે ગોઠવવું એટલે તમને આવડી જાય આ સિમ્પલ છે એકદમ સિમ્પલ પણ તમને મેં કીધું ને ફ્રેન્ડ્સ તમારે એનો જે એની કન્સ્ટ્રક્શન એની વાક્ય રચના તમે બરાબર રીતે સમજી જાઓ ને તો તમને આ જે વસ્તુ છે એ સમજવાની ખૂબ જ મજા આવે અને તમે તમારી જાતે જ આ બધા વાક્યો છે એ બનાવો અને હા ફ્રેન્ડ્સ સાથે સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે આ વાક્ય બનાવો છો ત્યારે તમારે એની કન્સ્ટ્રક્શનને ધ્યાનમાં રાખવાની અને વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની તમારા બધા વાક્યો છે એ શોધી લેવાના અને પછી તમારે એને સમજી સમજીને કરવાનું એટલે તમારે આ જે છે એને બરાબર રીતે યાદ રાખવાનું હવે આપણે એના પછી હજી એક છે એ વાક્ય લઈએ અને એને સમજીએ હવે આપણે આ બંને સમજીએ બરાબર હવે આપણે હજી એક લઈએ કે જેથી તમને વધારે એ સમજાય ઓકે હવે એમ છે કે ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ પ્લેગ ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ પ્લેગ એટ ધ હાઈસ્કૂલ એટલે કે ડોક્ટર સ્મિતા હોસ્ટ એટલે શું થાય ધ્વજારોહણ કરવું એટલે કે ડોક્ટર સ્મિતાએ જે ફ્લેગ હતો ઝંડો હતો એને હાઈસ્કૂલમાં એને ધ્વજારોહણ કર્યું બરાબર તો હવે આ આપણે પહેલા એનું ગુજરાતી કરી નાખ્યું હવે અંડરલાઈન કરે ક્યાં કરે છે એ આપણે સમજીએ તો જો અંડરલાઈન ડોક્ટર સ્મિતાની છે પછી ધ ફ્લેગની છે અને હાઈસ્કૂલની છે ત્રણ જગ્યાએ અંડરલાઈન કરેલી છે હવે આપણે હું વાળું વાક્ય બધાને આવી હવે આપણે ડોક્ટર સ્મિતાને કાઢી તો ભાઈ કોણે ધ્વજારોહણ શાળામાં કર્યું હાઈસ્કૂલ એટલે કે જે આપણે પ્રાઇમરી તો છે પ્રાઇમરીની ઉપરની જે હાઈસ્કૂલ છે એ એની વાત અહીંયા કરવામાં આવી છે તો કે ભાઈ ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજારોહણ કર્યું તો આપણે હું છે તો કે હું હોસ્ટેડ હોસ્ટેડ ધ ફ્લેગ
હાઈસ્કૂલ માં કરી. ત્યાર પછી આપણે લઈએ હવે ધ ફ્લેગ. ફ્લેગ કાઢ્યા તો વાક્ય એમ બનશે કે ભાઈ ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલ માં શું કર્યું, બરાબર ને? તો હવે આ વાક્ય બનશે, એટલે વોટ આવશે? વોટ ડી ડોક્ટર સ્મિતા વોઇસ હાઈ સ્કૂલ. પાછળ શું આવશે પ્રશ્નાર્થ જો બીટ આવ્યું, પછી વોઇસમાં આપણે એનું મૂળ રૂપ હતું ઈ લઈ લીધું, એટલે વાક્ય કેમ બન્યું? તો વોટ ડીડ ડોક્ટર સુનિતા વોઇસ એટ ધ હાઈસ્કૂલ. ત્યાર પછી છે ધ હાઈસ્કૂલ. હવે હાઈસ્કૂલને કાઢીને માધ્યમિક કહેવાય. હાઈસ્કૂલ એટલે માધ્યમિક, જે પ્રાઇમરી પછી આવે છે, ચાલુ થાય તે લેવલ. તો કે ડોક્ટર સ્મિતાએ ક્યાં ધ્વજારોહણ કર્યું? જગ્યા આવી તો ત્યાં શું લેશું આપણે? વે. તો કે વે ડી ડોક્ટર સ્મિતા વોઇસ ધ ફ્લેગ. રચના જો તમને આવડી ગઈ હોય તો તમે એને બરાબર રીતે સમજી શકો. તો ફ્રેન્ડ્સ, હજી હું તમને અહીંયા બે વાક્યો એવા આપું છું જે તમારે જાતે કરવાના છે. તમે એની પ્રેક્ટિસ અચૂક કરો, ઘરે પ્રેક્ટિસ કરવાની છે. આ બે સેન્ટેન્સીસ કે ભાઈ આશા અરેજ પાર્ટી ઓન સન્ડે. ઓકે, અંડરલાઈન ક્યાં કરેલી છે? આશાને નીચે અને ઓન સન્ડે, બરાબર. હવે પછીનું વાક્ય છે સેન્ટેન્સીસ, ફરીદા ગેવ હર ડેડ પ્લાસ્ટિક ધ બેગ. અંડરલાઈન ક્યાં કરેલી છે? ફરીદા અને હર ડેડ. તો ફ્રેન્ડ્સ, તમારે મને પ્રોમિસ આપવાનો છે કે તમે આ બે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરશો અને તમને કેટલું આવડ્યું છે એનું જાતે જ તમે ટેસ્ટ કરી લેજો. એટલે મને પણ એમ થાય કે નહીં, મારા બાળકો છે એ ખૂબ સરસ રીતે ભણી રહ્યા છે અને ધ્યાન દઈ રહ્યા છે, બરાબર. કારણ કે એમાં એવું થાય, હું સમજાવું હું લખાવું, પણ તમે જ્યારે જાતે કરો ને ત્યારે તમને આઈડિયા આવે કે હવે આપણે શું શીખવાનું છે. ફરીથી કહી દો ફ્રેન્ડ્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યો, હકાર વાક્યો એ બનાવવા માટે ટુ ડૂનું ભૂતકાળનું રૂપ ડીડ લઈએ. ડીડ જ્યારે લેશું ત્યારે આપણે જે મુખ્ય ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં આવી જશે. આ કયો કાળ છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આને બરાબર યાદ રાખજો અને એનું આપણે રિવિઝનમાં આજે શું લીધું? ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ એટલે કે ડબલ્યુ એચથી શરૂ થતા જે સર્વનામ છે એની મદદથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા. તો હું આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં આજે હું જે સમજાવવા માટે પ્રયત્ન કરી રહી છું એ તમને બરાબર રીતે સમજાઈ જશે અને તમે બરાબર રીતે એની નોંધ પણ કરશો. તો આવતા લેક્ચરમાં આપણે ફરી કંઈક નવું શીખશું, નવું રિવિઝન લેશું, નવા ગ્રામરના ટોપિક સમજીશું. તો એના માટે તમે બધા તૈયાર થઈ જાજો. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો, આવજો. થેન્ક યુ.